વલસાડ જિલ્લા કલેક્ટરને સગર પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના સાંસદ એવા મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરતું આવેદનપત્ર યુવા શક્તિ સંગઠન દ્વારા સુપ્રત કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીના લોકપ્રિય સાંસદ એવા મોહનભાઈ ડેલકરના આપઘાત પ્રકરણમાં ગુનેગારો સામે એસ્ટ્રોસિટી સહિતની કલમો દાખલ કરી તેમને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય ઉમરગામ યુનિટ અને વાપી તાલુકાનું યુનિટ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. 22 તારીખના રોજ અમારા લોકપ્રિય સ્વર્ગીય એવા મોહનભાઈ ડેલકર જેવા સાંસદ દાદરા નગર હવેલીના હતા, જેઓએ મુંબઈ ખાતે આત્મહત્યા કરી અને જે આત્મહત્યા વખતે એમણે સુસાઇડ નોટ લખેલી હતી અને એ સુસાઇડ નોટમાં એમણે સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ દ્વારા મજબૂર કરવામાં આવ્યા અને પ્રેશર કરવામાં આવ્યા, જેના કારણે એઓએ આત્મહત્યા કરી હતી. તે બાબતને લઈ અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે એક આવેદનપત્ર અહીં કલેક્ટર મારફતે આપ્યું છે અને એમાં અમે નિષ્પક્ષ તપાસ કરી જે લોકોએ પ્રેરિત કર્યા છે એમને આત્મહત્યા કરવા માટે એ લોકો પર હત્યાનો ગુનો દાખલ થાય અને આદિવાસી અત્યાચાર ધારા અધિનિયમ મુજબ એ લોકો પર એટ્રોસિટી ફાઇલ થાય તે અમે માંગ કરવા અહીં આજે કલેક્ટરને આવેલા હતા.